जामनगर तालुकाना धुतारपुर गाममां आवेली ज्वेलर्सनी दुकानना दरवाजानो कांच तोड़ीने रूपिया 1.75 लाखना चांदीना दागीनानी तथा एक कपड़ानी दुकानमांथी रेडीमेड कपड़ानी तेमज एक बाइक सहित कुल रूपिया 1.93 लाखना सामानी चोरी थयाना बनावथी ग्रामजनोमां फफड़ाट फैलाई गयो छे। चोरीना बनाव बाद पोलीसे सीसीटीवी फूटेजने आधारे तस्करोनुं पगेरुं मेळवा तपास आरंभी छे। छेल्ला थोड़ा समयथी जामनगर शहर अने जिल्लामां चोरीना बनावो वधता जाय छे। हाल तहेवारोनी सीजन चालू होवाथी तस्करोने मोकळुं मैदान मळी गयुं छे। ते दरमियान जामनगर तालुकाना धुतारपुर गाममां बुधवारनी मध्यरात्रिना समये तस्करोए तरखाट मचावीने ज्वेलर्स अने कपड़ाना शोरूमोमांथी अने अन्य मकानमांथी बाइकनी चोरीना बनावे पोलीसनी ऊंघ उड़ाड़ी दीधी छे। आ चोरीना बनावनी विगत मुजब राजकोटना घंटेश्वर विस्तारमां वृजभूमि एवेन्यूमां रहेता मनीष अशोक भाई मिसण नामना युवानेनी ज्वेलर्सनी दुकानमां सटर तोड़ीने दरवाजानो कांच तोड़ीने दुकानमां प्रवेशीने रूपिया 1.75 लाख 500 ની કિંમતના 3 કિલો 559 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરીને ગયા હતા। તેમજ બાજુમાં આવેલી રસિકભાઈ વડેચાની દુકાનમાં તાળા તોડી તેમજ તેમાંથી રૂપિયા 8000ના જીન્સ અને ટી શર્ટની ચોરી કરી હતી। ઉપરાંત દુતારપર ગામમાં રહેતા નરેશભાઈ રાઠોડ નામના યુવાનના મકાનમાં ફળિયામાં પાર્ક કરેલી રૂપિયા 10000ની કિંમતનું GJ10BP3755 નંબરના બાઇકને સહિત કુલ રૂપિયા 1,93,500ની કિંમતનો મુદ્દા માલ ચોરી કરી ગયા હતા। નાના એવા ગામમાં એક સાથે 3-3 સ્થળો પર ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચે PSI KV ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભીને જ્વેલર્સના સંચાલક મનીષભાઈના નિવેદનને આધારે 4 તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને મળેલી સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા। જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલ જ્વેલર્સની દુકાનના દરવાજાનો કાચ તોડીને રૂપિયા 1.75 લાખના ચાંદીના દાગીનાની તથા એક કપડાની દુકાનમાંથી રેડીમેડ કપડાની તેમજ એક બાઇક સહિત કુલ રૂપિયા 1.93 લાખના સામાનની ચોરી થયાના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી છે। છેલ્લા થોડા સમયથી જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો વધતા જાય છે। હાલ તહેવારોની સીઝન ચાલુ હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે। તે દરમિયાન જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં બુધવારની મધ્યરાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવીને જ્વેલર્સ અને કપડાના શોરૂમોમાંથી અને અન્ય મકાનમાંથી બાઇકની ચોરીના બનાવે પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે। આ ચોરીના બનાવની વિગત મુજબ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં વૃજભૂમિ એવન્યુમાં રહેતા મનીષ અશોકભાઈ મિસણ નામના યુવાનની જ્વેલર્સની દુકાનમાં સટર તોડીને દરવાજાનો કાંચ તોડીને દુકાનમાં પ્રવેશીને રૂપિયા 1.75 લાખ 500 ની કિંમતના 3 કિલો 569 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરીને ગયા હતા। તેમજ બાજુમાં આવેલી રસિકભાઈ વડેચાની દુકાનમાં તાળા તોડી તેમજ તેમાંથી રૂપિયા 8000ના જીન્સ અને ટી શર્ટની ચોરી કરી હતી। ઉપરાંત દુતારપર ગામમાં રહેતા નરેશભાઈ રાઠોડ નામના યુવાનના મકાનમાં ફળિયામાં પાર્ક કરેલી રૂપિયા 10000ની કિંમતનું GJ10BP3755 નંબરના બાઇકને સહિત કુલ રૂપિયા 1,93,500ની કિંમતનો મુદ્દા માલ ચોરી કરી ગયા હતા। નાના એવા ગામમાં એક સાથે 3-3 સ્થળો પર ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચે PSI KV ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભીને જ્વેલર્સના સંચાલક મનીષભાઈના નિવેદનને આધારે 4 તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને મળેલી સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, જામનગર।